ડભોઈથી પસાર થતો એકમાત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જવાનો મુખ્ય ફોર ટ્રેક માર્ગ પર ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે સમજાતું નથી। નાયબ મુખ્યમંત્રી દ્વારા આજથી 3 વર્ષ પૂર્વે આ રોડનું લોકાર્પણ કર્યું હતું। અનેક નાના મોટા બ્રિજ અને ફોર ટ્રેક રોડ સાથે તૈયાર કરેલ આ માર્ગ પર વાહન વ્યવહાર દેશ વિદેશમાંથી આવતા લોકો પસાર થાય છે, સ્ટેચ્યુ નિહાળવા જતા હોય છે, પણ રોડ બન્યાના થોડા જ સમયમાં આ રોડ પર થયેલી કામગીરી પર સવાલો ઊભા થવાના શરૂ થઈ ગયા હતા। હવે હાલત એ હદ સુધી બગડી ગઈ છે કે રોડની આસપાસ મોટા મોટા ભૂવા પડી ગયા છે। ડભોઈ સરિતા ક્રોસિંગથી નાંદોદી ભાગોળ અને તિલકવાડા સુધી આ રોડ પર ઠેક ઠેકાણે નાના મોટા ખાડા તેમજ રોડ પરથી કપચી ઉખડી ગઈ હોય વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। ઉપરથી સ્ટેટ માર્ગ પરિવહન હસ્તકા માર્ગ પર સ્ટ્રીટ લાઇટો લગાવાય છે જે ચાલુ કરવામાં આવતી ન હોય રાત્રિના સમયે અકસ્માતનો ભય વધુ રહે છે। રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેવામાં માર્ગ મકાન વિભાગ આ રોડ પર પેચવર્ક કરશે કે નહીં તે સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર કામગીરી કરી વહેલી તકે ખાડા પૂરે તો આ રોડ પર જતા અકસ્માતો પર નિયંત્રણ આવી શકે। સંખ્યાબંધ અકસ્માતો બનતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી બૂમો ઉઠવા પામી છે। છેલ્લા 3 વર્ષથી વડોદરા કેવડિયા ફોર લેનની કામગીરી થઈ ત્યારથી આ દિન સુધીને આ ચોમાસાનો સમય દરમિયાન પણ ઘણી ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે ઠેરે ઠેર, ને આ વરસાદની મોસમમાં રાત્રે ઘણા લોકોનો એક્સિડન્ટ પણ થાય છે। ડભોઈની જે ભાગોળ છે સરિતા ફાટકથી નાંદોદી ભાગોળ સુધીને સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે, એના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ડભોઈ કેવડિયા જે ટ્રેન નવી માર્ગ બનાવવામાં આવ્યો છે એ અહીંયા હાલ ઓવરબ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે સરિતા ફાટક પાસે। છેલ્લા કેટલાય સમયથી ધીમી ગતિ આ કામ ચાલતું હોય ટ્રાફિકને અડચણરૂપ અને કેટલાય અકસ્માત પણ થયા છે, તો આ વહેલી તકે આ બધી કામગીરી પૂર્ણ થાય અને ડભોઈના લોકોને આ મુશ્કેલીમાંથી છુટકારો મળે એવી અમારી માગણી છે। જેડીસી ન્યૂઝ સાથે હિતેશ જોશી, ડભોઈ।